નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ટનિલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય તો મિત્રો આજે આપણે ધોરણ વિષય ગણિત અભ્યાસ કરીશું તો મિત્રો આપણે પ્રકરણ પાંચ દુનિયા જોવાનો રસ્તો એમાં આપણે પાઠ્યપુસ્તકમાં ચર્ચાઓ કરી રહ્યા છે તો આપણે ગપ્પુની ઘરનો બગીચા વિશે પ્રશ્નોના જવાબો આપ્યા આજે આપણે જોઈશું ઈસ્માઈલનું ઘર કોનું ઘર ઈસ્માઈલનું ઘર વિશે ચર્ચાઓ કરીશું ઈસ્માઈલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો ઈસ્માઈલે શું કર્યું શ્રીજાતાને આ છે મિત્રો જુઓ કે આ શ્રીજાતાનું ઘર છે તો ઈસ્માઈલ એ શ્રીજાતાને પોતાના ઘરથી શ્રીજાતાને ફોન પર ઘરથી પોતાનો ઘરનો રસ્તો બતાવ્યો રસ્તાનો નકશો અહીં આપવામાં આવ્યો છે તો શ્રીજાતાને ફોન પર જ કહે છે કે મારા ઘર આ તરફ છે તો આપણને અહીં આ નકશો આપ્યો છે તો આપણે જોઈએ કે શ્રીજાતા અને ઈસ્માઈલની શું વાતો થઈ તો ઈસ્માઈલે શ્રીજાતાને આ મુજબ કહ્યું શું કહ્યું હશે તો જોઈએ આપણે તમારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા શું કહે છે કે તારા ઘરેથી સોરી તારા ઘરેથી એટલે કે શ્રીજાતાના ઘરેથી તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ વળાંક લે પછી ડાબી બાજુ વળાંક લે બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલ ત્યારબાદ સીધી ચાલ અને પછી પહેલા જમણી બાજુ વળીને સો મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું જ છે તો આ રીતે વાતો થઈ છે પરંતુ મિત્રો આપણે વાતોથી તમને ખબર અહીં પડી જાય છે તો ના આપણે અહીં જે નકશો આપ્યો છે એમાં સમજણ મેળવીશું તો તમને સરળ રીતે સમજ પડશે હવે મિત્રો તમે ધ્યાનથી જોજો આપણે સમજણ મેળવીએ કે તારા ઘરે થી એટલે કે શ્રીજાતા નું ઘર આ છે શ્રીજાતા નું ઘર દૂધ કેન્દ્ર પર પહોંચી જા ચાલો તો આપણે શ્રીજાતા ને દૂધ કેન્દ્ર પર લઈ જઈએ તો આ છે શ્રીજાતા ના ઘર થી આપણે એનું દૂધ કેન્દ્ર સુધી લઈ જઈએ છે દૂધ કેન્દ્ર પર પહોંચી ગયા અને પછી ડાબી બાજુ વળાંક લે દૂધ કેન્દ્ર પછી શું કહે છે મિત્રો ડાબી બાજુ વળાંક લે તો મિત્રો કે ડાબી બાજુ વળાંક લે તે પહેલાં આપણે શ્રીજાતાને આપણે જાતે જ એના ઈસ્માઈલનગર સુધી પહોંચાડીએ ત્યારબાદ એને આપણે જોઈશું તો મિત્રો આપણે અહીંથી નહીં પણ શ્રીજાતાનું ઘર અહીંથી બરાબર છે તો આપણે અહીંથી શરૂ કરીશું અને આ દૂધ કેન્દ્ર છે આગળ જશે આગળ જશે અને આ ચાર રસ્તો આવે છે બરાબર છે ચાર રસ્તો આવે છે તો આ ડાબી બાજુ કહેવાય છે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ છે હવે આપણે ઇસ્માઈલના ઘરે કઈ બાજુ જશે આ એની જમણી બાજુ છે અને ડાબી બાજુ છે તો હવે ડાબી બાજુ જશે હવે આ બગીચો આવે છે તો હવે આ સુધી આ રીતે ઈસ્માઈલનું ઘર આવે છે તો મિત્રો આપણે જે આ વાતો કરી બરાબર છે ને હવે પ્રશ્નો જોઈશું તો આ વાતોમાં શું ભૂલ છે એ ખબર પડશે એટલા માટે આપણે પહેલાં શ્રીજાતા અને ઘર સુધી પહોંચાડી દીધા છે કે ઇસ્માઇલ ક્યાં ખોટું બોલ્યો છે તમે ભૂલ સુધારો હવે મિત્રો કે ઈસ્માઇલ ક્યાં ખોટું બોલ્યો એ ભૂલ સુધારો તો કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ વળાંક લે બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પર ચાલતી ચાલ આ જમણી તરફ બરાબર છે આગળ ચાર રસ્તા સુધી જાય છે અને આ જમણી બાજુ જાય છે બરાબર છે પુલ પરથી ચાલતી ચાલ એ પણ બરાબર છે ત્યારબાદ સીધી ચાલ અને પછી પહેલાં હવે અહીં સુધી આવી ગયું જમણી બાજુ વળીને જમણી બાજુ વળવા માટે કહે છે પરંતુ મિત્રો સીજાતા અહીં છે આ એની જમણી બાજુ ગણાય અને આ એની ડાબી બાજુ ગણાય તો એ જમણી બાજુ જશે કે ડાબી બાજુ જશે જો ઇસ્માઈલના ઘરે પહોંચવું હોય તો આ બાજુ ડાબી બાજુ કહેવાય છે તો ડાબી બાજુએ જ જવું પડશે ને આ એની ડાબી બાજુ કહેવાય છે અને આ એની જમણી બાજુ કહેવાય છે તો એને ડાબી બાજુએ જવું પડશે પહેલા જમણી બાજુ તો આ જમણી બાજુ જે લખ્યું છે એ ખોટું લખ્યું છે અહીં શું આવશે ડાબી બાજુ વળીને સો મીટર આવ્યા પછી તો સો મીટર આવ્યા પછી અહીં બગીચો દેખાશે બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તા આવશે તો આ જે રસ્તો છે એમાં પહેલું ઘર કોનું છે તો છે તો મિત્રો કઈ ભૂલ છે કે જમણી બાજુની જગ્યા પર ડાબી બાજુ આવશે બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો હવે જો ઈસ્માઈલ દ્વારા બટાવેલ રસ્તા પર સિજાતા ચાલે તો તે ક્યાં પહોંચે તે દર્શાવો તો જો ઇસ્માઈલ દ્વારા બતાવેલા રસ્તા પર ચાલે તો જમણી બાજુ કીધું હતું તો આ રસ્તા પર પહોંચશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ને આપણે કીધું કે આ રસ્તા દ્વારા પહોંચશે ઈસ્માઈલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો કે ક્યાં ક્યાં જાય છે તો આપણે ફરી પાછા આ બાજુથી લખીએ તો અહીંથી ઈસ્માઈલના ઘરેથી નીકળે છે તો ઇસ્માઇલના ઘરેથી નીકળતા આ ડાબી બાજુ કહેવાય છે તો પહેલા ડાબી બાજુ આવશે સો મીટર ત્યારબાદ હવે પાછો રસ્તો નક્કી કરશે આમ આમ જવું જવું છે 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 ત્યારબાદ જમણી જમણી બાજુ બાજુ આવશે આ આવે આવે પુલ પર ચાલે હવે પાછો બે રસ્તો છે આ જમણી બાજુનો રસ્તો આ ડાબી બાજુનો રસ્તો તો ફરી પાછો ડાબી બાજુ આવે છે દૂધ કેન્દ્ર પર પહોંચે છે અને ફરી પાછું ક્યાં જશે તો જમણી બાજુ જશે અને આ રીતે શ્રીજાતાનું ઘર આવે છે તો આ રીતે મિત્રો આપણે કે ઈસ્માઈલના ઘરથી શ્રીજાતાનું ઘર સુધીનો રસ્તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ અને આ રીતે આપણે સમજણો મેળવી શકીએ છીએ મિત્રો તમને અહીં સમજ પડી હશે અહીં મિત્રો ખાસ આપણે ડાબી બાજુ જમણી બાજુ પર ધ્યાન દોરવવાનું રહેશે તમે ઘરે એકવાર ફરી પાછું આ વિડીયો જોયા પછી પાઠ્યપુસ્તકમાંથી ધ્યાનથી વાંચન કરશો તો તમને સરળ રીતે સમજ પડશે તો મિત્રો આ રીતે આપણે ઇસ્માઈલનું ઘરથી કે શ્રીજાતાના ઘરથી ઇસ્માઈલના ઘર સુધીનો રસ્તો જોઈ શકીએ છીએ તો મિત્રો આપણે આ રીતે પ્રકરણ પાંચ કે દુનિયા જોવાના રસ્તાની સમજણો મેળવી શકીએ છીએ હવે જે આપણે વધારાની સમજણ છે એ સ્વાધ્યાય પોથી અને જે વધારાના પ્રશ્નો છે એમાંથી મેળવીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો